સમજાણો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની આગળ એક સ્ટેપ આગળ જઈએ. તો જુઓ આની એક સાવ સેલો છે. ચલો સાથે બધા વાંચું. જે એક્શન વર્ડ્સ ના અંતે ઈ હોય તો તે ઈ ની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. હવે એવા એક્શન વર્ડ જોવાના કે જેની પાછળ એટલે કે છેલ્લો અક્ષર કયો હોય તો કે ઈ. છેલ્લો અક્ષર કયો? ઈ. તો ઈ છે એની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. જો તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે એ સમજીએ આપણે. રાઈટ, ડબલ્યુ આર આઈ ટી ઈ, છેલ્લો અક્ષર કયો થયો? ઈ. રાઈટ, રાઈટ એટલે કે લખવું. હવે જુઓ એમાં પાછળ આઈએનજી લાગ્યું તો કઈ રીતે થયું? ડબલ્યુ આર આઈ ટી આઈ એ જી. આ ઈ શબ્દ છે, ઈ શબ્દ છે એ નીકળી જશે અને ડાયરેક્ટ શું લાગશે? આઈ એ જી. રાઇટિંગ એટલે કે લખી રહ્યો છે અથવા તો લખી રહી છે. ચલો આગળ બીજો શબ્દ સમજીએ. સી ઓ એન ઈ, કમ. કયું એક્શન વર્ડ આપ્યું છે? કમ. કમ એટલે કે આવવું. તો કમ ના સ્પેલિંગમાં છેલ્લે શું આપ્યું છે? તો હું તમને ઈ, ઈ ને કાઢી નાખશું. સી ઓ એમ આઈ એન જી, કમિંગ. આવી રહ્યો છે અથવા તો આવી રહી છે. જો છેલ્લો અક્ષર ઈ છે તો ઈ કાઢી અને આઈ જી લગાડવામાં આવે છે. ચાલ એના પછી આપણે સમજીએ. એમ એ કે ઈ, મેક. મેકમાં પણ પાછળ તમને છેલ્લો અક્ષર, સૌથી છેલ્લો અક્ષર ઈ આપેલો છે. તો ઈ ને આપણે કાઢી નાખશું. એમ એ કે ઈ, મેક એટલે કે બનાવવું. ચાલ ઈ કાઢી અને આઈ એન જી લગાડીએ. એમ એ કે આઈ એન જી, મેકિંગ એટલે કે બનાવી રહ્યો છે અથવા તો બનાવી રહી છે. ચાલ એના પછી જોઈએ તો કે ડાન્સ, ડી એ એન સી ઈ. તો જુઓ છેલ્લો અક્ષર ઈ આવેલો છે. ડાન્સ એટલે કે નૃત્ય કરવું. તો જુઓ ઈ કાઢી અને આઈ એન જી મૂકવામાં આવે છે. ડી એ એન સી આઈ એન જી, ડાન્સિંગ એટલે કે નૃત્ય કરી રહી છે અથવા તો નૃત્ય કરી રહ્યો છે. ચાલ એના પછી જોઈએ. સી એલ ઓ એસ ઈ, ક્લોઝ એટલે કે બંધ કરવું. ચાલ ક્લોઝ એટલે બંધ કરવું. એમાં છેલ્લો અક્ષર ઈ છે તો આપણે ઈ ને કાઢી નાખશું અને પછી આઈએનજી લગાડશું પાછળ. સી એલ ઓ એસ આઈ એન જી, ક્લોઝિંગ એટલે કે બંધ કરી રહ્યો છે અથવા તો બંધ કરી રહી છે. ટૂંકમાં આપણે એ વસ્તુ યાદ રાખવાની કે જે એક્શન વર્ડના અંતે એટલે કે છેલ્લે ઈ આવતો હોય તો ઈને કાઢી અને આઈએનજી મૂકવામાં આવે છે. સમજાણો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક જોઈ લઈએ. તો આજના હોમવર્કની અંદર તમારે આ બે રીતના જે એક્શન વર્ડ સમજ્યા એ તમારે તમારી અંગ્રેજીની નોટબુકની અંદર લખવાના રહેશે. જ્યારે જ્યારે તમે હોમવર્ક કરો ત્યારે તારીખ અને વાતનો ઉલ્લેખ જરૂરી.